નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત કરીશું મહીસાગરથી આવેલા મહત્વપૂર્ણ સમાચારથી. લુણાવાડા પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત થઈ છે. પાલિકામાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી. વૃંદા શુક્લ સામે 22 સભ્યોએ દરખાસ્ત કરી. ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને આ દરખાસ્ત કરી છે. ભાજપે આંતરિક વિખવાદના કારણે સત્તા ગુમાવી છે. લુણાવાડા પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે. વૃંદા શુક્લ સામે કુલ 22 સભ્યોએ આ દરખાસ્ત કરી છે. ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને આ દરખાસ્ત કરી છે. ભાજપે આંતરિક વિખવાદના કારણે સત્તા ગુમાવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ ભાટિયા મહીસાગરથી જોડાયા છે. મિતેશ, લુણાવાડા પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત થઈ છે. પાલિકાના પ્રમુખ સામે કયા પ્રકારે વિખવાદ છે? શું અસંતોષ કયા પ્રકારનો છે? જી, ચોક્કસથી જણાવી દઉં પંકજ કે મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં નગરપાલિકામાં એનસીપીના પ્રમુખ બૃંદાબેન શુક્લ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. ભાજપ અને કોંગ્રેસના જે સભ્યો છે તેને મળી અને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી દીધી છે અને ચીફ ઓફિસરને સહી કરી અને નોટિસ પણ રજૂ કરવા વિનંતી કરી છે. જો કે સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. જી મિતેશ, આભાર માહિતી આપવા માટે. નર્મદામાં વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષનું સ્ફોટક નિવેદન સામે આવ્યું. ભારતમાં બ્લેક મની ખૂબ જ છે, વિદેશમાં બ્લેક નથી. પ્રધાનમંત્રી તેને દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અમેરિકામાં ગુજરાતીઓ ગયા, તક મળી તો સફળ થયા. ભારતનું બ્રેઇન બહાર પડ્યું. જે નેટવર્કિંગ કરી ભારત આવે એવું થવું જોઈએ. ફોરેન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ નહીં, પરંતુ ફોરેન ડિરેક્ટર બ્રેઇન થવું જોઈએ. ફેડરેશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચિંતન બેઠક દરમિયાન સીકે પટેલે આ નિવેદન આપ્યું. સીકે પટેલ વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ પણ છે. વિદેશમાં હશે જ નહીં. વિદેશમાં બે નંબરની કરન્સી જેવો વિષય જ નથી આવતો. એ આપણા ત્યાં છે અને આપણા માનનીય વડાપ્રધાન એ કરન્સીને જલ્દી જલ્દી દૂર કરવા માટેના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને એ માટે એમને અભિનંદન આપવા જોઈએ. એટલે એ રીતે ધીરે ધીરે આ બે નંબરની જે કરન્સીની જે સિસ્ટમ હતી એ બિલકુલ ધીરે ધીરે દૂર થશે ને તો ખૂબ વિકાસ થશે. તમે વિચાર કરો કે અમેરિકાની અંદર આજે જે ગુજરાતીઓ ગયા એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળી તો એ લોકો કેટલા સક્સેસફુલ થયા. ત્યાંની બધી જ ઇન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી લો તમે કે સિલિકોન વેલી લો કે કોઈ ઇવન અવર ડૉક્ટર્સ લો, તો એ બધા સક્સેસફુલ છે. હવે એ બધા લોકો જો ઇન્ડિયા તરફ, એટલે આપણે જે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ એના કરતાં ફોરેન ડિરેક્ટ બ્રેઇન, આપણું જે બ્રેઇન ભારત ની બહાર પડ્યું છે, ગુજરાતની બહાર પડ્યું છે, એને જો નેટવર્કિંગ કરી અને ગુજરાતના વિકાસમાં લગાવાય, આપણા યુથની જે શક્તિઓ છે એને જો પ્રોપરલી ચેનલાઇઝ કરવામાં આવે તો હું માનું છું જોત જોતાની અંદર આજે નરેન્દ્રભાઈનો જે ગોલ છે એનો એ ગોલ જલ્દીથી આપણે એને પહોંચી શકીએ.